नमस्कार मित्रों, स्वागत है फरी एक बार अपनी यूट्यूब चैनल नको मरीश नी अंदर। मित्रों आज ना वीडियो नी अंदर बात करिए तो खेडूतो माटे खुशी ना समाचार मड़ी रिया छे। पाक नुकसान सहाय ने लई अने मित्रों मोटी अपडेट मड़ी रही छे। मित्रों प्रति हेक्टर रुपया 10,000 नी सहाय छे चूकवाशे। क्यारे फॉर्म शुरू थशे मित्रों संपूर्ण माहिती आ डिटेल आ वीडियो नी अंदर सामेल छे। खास करीने प्रति 2 हेक्टर लगन छे मित्रों 20,000 रुपया सुधीनी सहाय छे ए मळवापात्र थशे। मित्रों कई कई जग्याए मळवापात्र थशे, कया कया पाकों नी अंदर मळवापात्र थशे, जो आ डिटेल तमारे संपूर्ण जोती होय तो आ वीडियो नी अंदर छे बन्या रहेशो। चेनल नी अंदर नवा हो तो सब्सक्राइब करवानो बाकी होय तो तेने सब्सक्राइब करी देशो, कारण के आवी नवी माहिती छे तमने मळती रहेशे। सौप्रथम मित्रों खेडूतो माटे नवी योजना एटले के राज्यना खेडूतोने 33% थी वधु जो नुकसान थयुं होय तो पाक नुकसान सहाय छे आपवामां आवशे। हेक्टर दीठ मित्रों रुपया 10,000 सहाय छे ए मळवापात्र तमने थशे। खास करीने हवे वात करिए मित्रों तो कोने कोने लाभ मळशे। सौप्रथम तो राज्य सरकार द्वारा खेडूतो माटे कहेवाय के सहायनी जाहेरात करी छे, तेनी अंदर मित्रों राज्यना खेडूतो माटे रुपया 3,750 करोड़ सहाय पेकेज छे जाहेर करवामां आवेलुं छे। 33% थी वधु जो नुकसान हशे तो तमने सहाय छे मित्रों मळवापात्र थशे। हेक्टर दीठ रुपया 10,000 सहाय छे मळवापात्र थशे। मित्रों तमे ऑफिशियली ट्वीट छे तमे पण जोई सको छो, पाक नुकसान सहाय जे खेडूतोने छे मळवापात्र थशे। मुख्यमंत्री विजयभाई रूपाणीए 3,750 करोड़ पेकेज छे जाहेर करेलुं छे, तेनी अंदर 33% थी वधु जो नुकसान हशे तो एनी अंदर लघुत्तम 2 हेक्टर दीठ रुपया 10,000 सहाय छे चूकवापात्र थशे। 27 लाख खेडूतोने आ लाभ मळशे। खास करीने 20 जिल्लाना 123 तालुकाना 37 लाख हेक्टर विस्तार कहेवाय ने कि आनी अंदर आवरी लेवामां આવેલો છે। સહાય છે મિત્રો 1 ઓક્ટોબરથી ઓનલાઈન છે, ઓર જે અરજી છે પોર્ટલ ઉપર જે થઈ શકશે ખાસ કરીને, અને સીધા જ પૈસા છે એ ખેડૂતના ખાતામાં મળશે। હવે જો મિત્રો આ કોને કોને લાભ મળશે તો વાત કરીએ, ગુજરાતની અંદર 20 જિલ્લાના 123 તાલુકાના 27 લાખ ખેડૂતોને કહેવાય કે આ લાભ છે મળવાપાત્ર થશે। ખેડૂતોને ગમે તેટલી જમીન ધરાવતો હશે તો પણ તેને ઓછામાં ઓછું 5,000 રૂપિયાની સહાય છે ગુજરાત સરકાર ચૂકવશે। એટલે કે ખેડૂતને તમને 1 હેક્ટર હોય કે 1 હેક્ટરથી ઓછી હોય બરાબર તો પણ તેને ખેડૂતને 5,000 તો સહાય મળવાપાત્ર જ થશે। मित्रों 2 हेक्टर माटे रुपया 10,000 नी प्रति हेक्टर छे सहाय छे सरकारे रजू करेली छे, जेनी अंदर 33% के तेथी वधु जो नुकसान होय एवा किस्सानी अंदर जो तमारे 2 हेक्टर महत्तम माटे रुपया 10,000 नी प्रति हेक्टर चूकवणी करशे। एटले 1 હેક્ટર માટે 10,000 રૂપિયા, બીજા હેક્ટર માટે બીજા 10,000 રૂપિયા, એવી રીતે અલગ અલગ છે એ સહાય છે એ ચૂકવશે। જે વધુમાં વધુ ખાતેદાર ગમે તેટલી ઓછામાં ઓછી જમીન ધરાવતું હોય તો પણ તેને 5,000 ની સહાય તો ચૂકવવામાં આવશે। આ સહાય પેકેજ કહેવાય કે રાજ્યના અંદાજિત 27 લાખ ખેડૂતો ખાતેદારને છે એ મળવાપાત્ર થશે। એટલું જ નહીં મિત્રો, રાજ્યના અન્ય તાલુકાની અંદર પાક નુકસાન કહેવાય કે એના જે આકલન આવશે તો રાજ્ય સરકાર એ અંગે પણ વધારે બીજું કદાચ ને કે એવું નથી કે બીજા જિલ્લાની અંદર નામ બાકી રહી ગયા છે। મિત્રો આના પછીનો અમે એક નવો વિડીયો બનાવી રહ્યા છે કે કયા કયા ગામની અંદર કયા કયા તાલુકાની અંદર જો આ લિસ્ટ છે તમને આગળનો વિડીયોમાં મૂકીશું અમે કે કયા કયા ગામોનો સમાવેશ છે આની અંદર કરેલો છે। તો કયા કયા પાકોની અંદર લાભ મળશે મિત્રો, તો મગફળી છે, કપાસ છે, ડાંગર છે સહિતના પાકોની અંદર આ લાભ મળવાપાત્ર થશે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ઓગસ્ટ 2020 અંદર રાજ્યની અંદર કેટલાક તાલુકાની અંદર ભારે વરસાદ પડેલો છે, એ પરિણામે ખેતરોની અંદર પાણી ભરાવાના કારણે છે ખેતીની અંદર જે પાક છે એ સંપૂર્ણપણે નાશ પામેલો। શરૂઆતના તબક્કાની અંદર ખેતી અનુકૂળ કહેવાય ને કે માફક છે વરસાદ થયો હતો, પરંતુ ઓગસ્ટ મહિનાની અંદર છે મિત્રો સંજોગો બદલાતા કે વરસાદ છે એ ધોમધાર જામ્યો અને અમુક જે તાલુકાઓ છે એની અંદર ફૂલ ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને ખેડૂતોનો પાક છે નુકસાન થયું છે અને સાવ પાક અમુક જગ્યાએ તો બરી પણ ગયો છે, જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી આ તમામ પાકોની અંદર નુકસાન થયું છે, તો તમામ પાકોની અંદર છે લાભ મળવાપાત્ર થશે। અને કોઈ પણ જાતની માહિતી વધારે જોતી હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે અમને કોમેન્ટ કરી શકો છો અને અમારી ટેલિગ્રામની ચેનલની અંદર પણ તમે જોડાઈ શકો છો, કોઈ પણ માહિતી માટે અમે તમને કોન્ટેક્ટ કરીશું। હવે મિત્રો વાત કરીએ તો ફોર્મની નોંધણી છે 1 ઓક્ટોબરથી પોર્ટલ છે ખુલ્લું મૂકાશે। અગાઉ મિત્રો આપણે જે વિડીયો મૂક્યો હતો આપણે સરકારને જે એ વિડીયો મૂકવાનો અર્થ એ હતો કે સરકારને આપણે જે અરજી રૂપે જે સહાય માટે કે અમને અરજી આપો એ બાબતે આપણે એક ફોર્મ પણ જે અલગ અલગ રીતે છે ભરેલા હતા। હવે આ જે ફોર્મની નોંધણી છે એ 1 ઓક્ટોબરથી પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવશે।
આ સહાય માટે કહેવાય કે ઓનલાઈન અરજી કરવા માટે 1 ઓક્ટોબરથી છે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, જેમાં ઓનલાઈન અરજી કરવા માટે કહેવાય કે જે તમામ પ્રકારનો જે ખર્ચ છે એ રાજ્ય સરકાર ભોગવશે, ખેડૂતોને કોઈ પણ જાતનો અહીંયા ખર્ચ છે ભોગવવાનો નહીં આવે। ખેડૂતોને નજીકના ઈ ગ્રામ કેન્દ્રથી છે એ ખાતેથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। સપોઝ કે તમે બારેથી ક્યાંય બારે કોમ્પ્યુટરમાંથી અરજી કરતા હો તો તમને ચાર્જ લાગે, પણ આ બારે ઈ ગ્રામ કેન્દ્રથી કરવાની છે એટલે કોઈ પણ જાતનો ચાર્જ પણ તમને નહીં લાગે। ખાસ કરીને અરજી અને અન્ય મંજૂરી પ્રક્રિયા છે, અંત સહાયની જે રકમ છે સીધી ખેડૂતના ખાતામાં જમા થશે, એટલે કે કોઈ પણ જાતનો ચેક કે એ કાંઈ વસ્તુ આવશે નહીં, સીધા જ તમારે ડીબીટી હેઠળ ડાયરેક્ટ બેનિફિટ હેઠળ છે તમારા ખેડૂતના પાસબુકની ઝેરોક્સ લેવામાં આવશે, તેની અંદર તમારા જે ખાતા નંબર હશે તેની અંદર તમારા રૂપિયા જમા થઈ જશે। બેંક ખાતામાં ઓનલાઈન જમા કરવામાં આવશે એ પણ મુખ્યમંત્રીએ છે ખાસ કરીને જણાવેલું છે। આગળ વાત કરીએ મિત્રો, જે 37 લાખ હેક્ટર વિસ્તારની અંદર સહાય છે એ પાત્ર થશે। આ કયા કયા કેટલા વિસ્તારની અંદર આ સહાય છે મળવા પાત્ર થશે, તો 37 લાખ હેક્ટર વિસ્તાર છે આની અંદર સમાવેશ કરેલો છે। રાજ્યના સરકારે કહેવાય કે આ જાહેરાત કરી છે કે 33% કે તેથી વધારે જો નુકસાન થયું હોય તો આ સહાય છે એ આપવામાં રાજ્ય સરકારની વિચારણા કરી છે। ચાલુ વર્ષે મિત્રો ખરીફ પાકોની અંદર કહેવાય કે 19 સપ્ટેમ્બરની સ્થિતિએ થયેલા નુકસાન અંગે જે કૃષિ વિભાગના અહેવાલ પ્રમાણે એમ જોઈએ તો 20 જિલ્લા 123 તાલુકાઓ અને 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર પૈકી કહેવાય ને કે 37 લાખ હેક્ટર છે એને મળવાપાત્ર થશે। વધારે માહિતી માટે મિત્રો અમારી ટેલિગ્રામની ચેનલની અંદર છે, તમે જોડાઈ શકો છો। આના પછીનો હું નેક્સ્ટ વિડીયો બનાવું છું કે કયા કયા ગામમાં કોને કોને સહાય છે મળવાપાત્ર થશે। નેક્સ્ટ વિડીયો છે હમણાં થોડા ટાઈમ પછી જ આવી જશે, તમારું ગામ છે કે નહીં એ પણ તમે ચેક કરી શકો છો કે કયા જિલ્લાની અંદર કયા કયા ગામોની અંદર આ સહાય છે પાક નુકસાનની સહાય છે મળશે, લિસ્ટ તમને આના પછીના વિડીયોમાં મળી જશે। ટેલિગ્રામની ચેનલની અંદર જોઈન થઈ જજો, ત્યાં પણ આ લિંક મળી જશે તમને। તો આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો, પ્રતિભાવ છે તમારા અવશ્ય અમને જણાવશો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો ખેડૂતોને 33% લગાનું છે એ જો નુકસાન થયું હશે તો આ કિસ્સાની અંદર છે એ ખેડૂતને સહાય મળવાપાત્ર થશે। 2 હેક્ટર સુધી સહાય મળશે એની અંદર ₹10,000ની 1 હેક્ટર દીઠ છે સહાય મળશે। ઘણા બધા ખેડૂતોની જો કોમેન્ટ હોય તો ખાસ કરીને સમજાવી દઉં કે 33% કે તેથી વધુ નુકસાન થયું હશે એ લોકોને જે સહાય છે મળવાપાત્ર થશે, અને ગુજરાતના 27 લાખ ખેડૂતોને આ લાભ મળશે, અને 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેક્ટર જમીન આની અંદર લીધેલી છે સહાય છે। 1 ઓક્ટોબરથી ફોર્મ ભરાવાના શરૂ થશે, પોર્ટલની ઓનલાઈન અરજી કરવાની છે, અને ખેડૂતોનો આનું બેનિફિટ છે સીધું એના ખાતામાં જમા થશે। હવે આના પછીનો વિડીયો છે નેક્સ્ટ કયા ગામની અંદર છે એ મળશે આગળના વિડીયોની અંદર જોઈએ। મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લ્યો, ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઈબ કરો, તેને સબસ્ક્રાઈબ કરો અને જે બેલ આઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો। હવે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો તમારા ઘર બેઠા અનએકેડેમીના માધ્યમથી ક્લાસ 1 થી 3 લગણની અનએકેડેમીમાં જોડાવા માટે નકુમરીશ કોડ યુઝ કરશો તો તમને તેમાં 10% ડિસ્કાઉન્ટ મળશે। વધારે ઇન્ફોર્મેશન માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે।